લવજેહાદ મામલે આજે જિલ્લા મથક પાલનપુરમાં સમસ્ત હિન્દુ સમાજ બનાસકાંઠા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું કલેક્ટરમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી લવજેહાદના મામલે આક્રોશ વ્યક્ત કર્યો હતો છેલ્લા કેટલાય સમયથી હિન્દુ સમાજની દીકરીઓને વિધર્મીઓ દ્વારા લલચાવી ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરાવવાના આયોજનબદ્ધ ચાલતા ષડયંત્ર સામે હિન્દુ સમાજ આંદોલનના મૂડમાં છે તાજેતરમાં પાલનપુર ખાતે બનેલી લવજેહાદની ઘટનાને લઈ હિન્દુ સમાજના આગેવાનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે લવ જિહાદમાં ફસાયેલી હિન્દુ સમાજની દીકરી પરત આપવાની સાથે સરકાર દ્વારા લવ જિહાદનો કડક કાયદો બનાવવામાં આવે તેવી માંગ કરી છે કે આજે પહેલીવાર બનાવ નથી બન્યા આના અગાઉ પણ બે માસ પહેલાં એક આપણા હિન્દુ સમાજમાં બનાવ બન્યો હતો અને એ બનાવની અંદર પરિણામ ન મળ્યું એના કારણે ફરીથી આ લોકોએ માથું ઉંચકીને વારંવાર આવા આપણા હિન્દુ સમાજની ભાઈઓને ફોસલાવી વોળવીને એમને લાલચ આપીને અહીંયાથી ઉઠાવીને પોતાના વિસ્તારો જ્યાં હોય ત્યાં જાય છે ખરેખર હિન્દુત્વની સરકાર હિન્દુત્વને માનનારી વિચારધારાવાળી સરકાર ભાજપની હોય અને આ બધી તકલીફો બનાસકાંઠાને વેઠવી પડતી હોય તો અમદાવાદમાં જુઓ તમે આતંકવાદીઓ ગણો કે ત્યાંના સમાજ વિરોધી હિન્દુ વિરોધીઓ ગણો આજે કેમ બધા બેસી ગયા કેમ તોફાનો નથી થતા જો અમદાવાદ જવાને સીધું કરી શકતી હોય સરકાર તો આ સરકાર પાસે આપણે બધા હિન્દુઓએ અપેક્ષા રાખીએ છીએ કે કોઈપણ ભોગે અમારા બનાસકાંઠાની અંદર આ જે યાદના જે પ્રશ્નો વારંવાર ઉપસ્થિત થાય છે એને તાત્કાલિક દાબી દેવા જોઈએ અને આપણા મીડિયા દ્વારા કલેક્ટર સાહેબને અંદર સરકારને આ સંદેશો પહોંચાડવા માટે હિન્દુ સંગઠનો એ સંદેશો પહોંચાડે છે કે કોઈપણ ભોગે અમને અમારી દીકરી પાછી અપાવો અમને માત્ર ને માત્ર દીકરી જોઈએ છે અને જો ટૂંક સમયમાં દીકરી એક હપ્તાની અંદર સરકાર ડાબીને જો આ લોકોને જ્યાં હોય ત્યાંથી ઉઠાઈ લાવે અને ભાઈ દીકરી હિન્દુ સમાજને ત્યાં સોંપે અને જો સોંપવામાં નહીં આવે તો ભવિષ્યની અંદર આ હિન્દુ સમાજ ફરીથી પાછો આંદોલનના માર્ગે આ બનાસકાળા બંધના એલાનથી મળીને આકરી જે કંઈ કહેવાય એ બધા નિર્ણયો લેશે એટલે વહેલી તકે આ સરકાર આપણે સૌને હિન્દુ સમાજને મદદ કરીને તાત્કાલિક આ ભાઈને અહીંયા અમને સોંપે એટલી અમારી સૌ હિન્દુ સમાજ તરફથી વિનંતી છે અને આ કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપીએ છીએ એમાં પણ અમારી એ જ સ્પષ્ટતા છે કે આ લવ જેમ જેમમાં યુપીની અંદર અને મધ્યપ્રદેશની અંદર કાયદો ઘડવામાં આવ્યો એ જ રીતે જો આપણા ગુજરાતની અંદર કાયદો ઘડવામાં આવે તો સો ટકા હું માનું છું કે હિન્દુ સમાજના જે મોટા પ્રશ્નો છે જેઓ કે સરકારે વારેની અંદર જ્યારે આપણા હિન્દુઓને ત્યાં તકલીફ આપવામાં દબાવવામાં આવ્યા ત્યારે એ સમયે આ સરકારે જ નિર્ણય લઈ અને જે લુખાઓ હતા જે અસામાજિક તત્વો હતા એમના જે બે નંબરના સાધનો હતા કબજે કરીને આજે વારી શાંત થઈ ગયું છે આ પ્રતાપ જે સરકારનો જે સત્તાનો છે એ જ પ્રતાપ ફરીથી આ બનાસકાંઠાની અંદર આ તરફ જે લવજાજના પ્રશ્નો ઊભા થયા છે આ લવજાજના પ્રશ્નોમાંથી આપણને બહાર કાઢીને આ સરકાર આપણને મદદ કરે એટલી આજે અમે સૌ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ આજે આવેદનપત્ર આપીએ છીએ અને આનો ઉકેલ જો આપવામાં નહીં આવે તો ભવિષ્યમાં અમારે બધા પાસે હિન્દુ સમાજે એકતા અને સંગઠન કરીને આગળના પ્રસંગા પ્રોગ્રામો ઘરાણા જેવાથી મળીને બંને એલાન સુધી ન જવું પડે એટલું અમે સરકારને તાકીદ કરીએ છીએ વારંવાર પાલનપુરમાં આ લવજાજના પ્રશ્નો બની રહ્યા છે હવે આખી આખા ભારતમાં બનતા હતા હવે એના છેડે છે આપણે પાલનપુરમાં બી આ પ્રશ્નો બની રહ્યા છે અગાઉ જે રાજસ્થાનના દરજીની છોકરી આ લોકો ભગાડીને લઈ ગયા એના પછી આપણે કોઈ સરકારે કોઈ સ્ટેપ ના લીધું એના કારણે આ લોકો વધુ એમને પ્રોત્સાહન મળ્યું છે આના પાછળ પોલીસને બી અમે અમે ચેલેન્જ કરીએ છીએ કે જો આ અમને ટૂંક સમયમાં અમારી અઠવાડિયામાં છોકરી અમારી નહીં મળે તો આનો પ્રત્યાઘાત પાલનપુરમાં બહુ મોટો પડશે હું પાલનપુરના એક પ્રતિનિધિ તરીકે પણ હું એક કહું છું કે અમે સરકારમાં બી અમે આને રજૂઆત કરશું સરકાર શ્રી આપણી છે અને આ પાલનપુરના હિન્દુઓનું ખૂબ લાગણી દુભાઈ છે માટે તાત્કાલિક અમારી આ છોકરી અઠવાડિયાની અંદર પોલીસને નમ્ર વિનંતી છે એક રિક્વેસ્ટ છે અમે સરકાર તરફથી પણ એક રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારી છોકરી તાત્કાલિક અમને પાછી આપો અને આવો ભવિષ્યમાં પ્રશ્ન ના ઉતરે એની માટે સરકારશ્રીએ પણ અહીંયા ગુજરાતમાં પણ આ કાયદો લાગુ જલ્દીમાં જલ્દી તાત્કાલિક આ કાયદો લાગુ કરવો જોઈએ અને આવા નુસંસોને તાત્કાલિક પકડીને એમને શિખામણ આપે એવો કંઈ ને કંઈ સ્ટેપ લેવું જોઈએ સરકારે